फर्स्ट चैप्टर का संचालन स्वरूप अने महत्व जेमा आपणे लास्ट में संचालननी विविध सपाटीओ डिस्कस करता हता ने एमां आपणे छे ए संचालननी बे सपाटी छे ए जोई हती के उच्च सपाटी संचालन अने मध्य सपाटी संचालन अने जे त्रीजी संचालननी सपाटी होय छे જે છે તળ સપાટી સંચાલન જે આપણે છે એ જોવાની બાકી રહી તો આજે આપણે છે એ જ સંચાલનની ત્રીજી સપાટી જે છે તળ સપાટી સંચાલન એ છે એ ડિસ્કસ કરવાની છે એના પહેલાં છે એ થોડી સંચાલનની બે સપાટીઓ છે ડિસ્કસ કરી લઈએ કે પહેલી સપાટી હોય છે ઉચ્ચ સપાટી જેમાં છે સંચાલક મંડળ મેનેજિંગ ડાયરેક્ટર અને સેન્ટ્રલ મેનેજરનો સમાવેશ થાય છે અને બીજી સપાટી હોય છે મધ્ય સપાટી સંચાલન તો એમાં છે એ જુદા જુદા વિભાગના અધિકારીઓ કે વેચાણ વિભાગ ખરીદ વિભાગ ઉત્પાદન વિભાગ નાણાં વિભાગ કર્મચારી વિભાગ આ બધાનો સમાવેશ થાય છે અને સંચાલનની ત્રીજી સપાટી જે હોય છે તળ સપાટી સંચાલન એ આજે આપણે જોવાની છે કે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે અને તળ સપાટીએ જે વ્યક્તિઓનો સમાવેશ થાય છે તો એના કાર્યો કયા કયા છે ત્યારે આપણે જોવાનું છે તો જોઈએ કે તળ સપાટી સંચાલનના કાર્યો કયા કયા હોય છે સપાટી નિરીક્ષકોની સપાટી
જે કાંઈ પણ નિર્ણય લે છે એ બસ લોકોને અમલ જ કરવાનો હોય છે. કાંઈ પણ નિર્ણય છે એ તળ સપાટીવાળા વ્યક્તિઓ લઈ શકતા નથી. તળ સપાટીની અંદર જે ફોરમેન હોય છે, જોબર હોય છે, જે કર્મચારીઓ હોય છે, એ કાંઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકતા નથી. એમને બસ ઉચ્ચ સપાટી છે કાંઈ પણ નિર્ણય લઈએ એનો અમલ જ કરવાનો હોય છે. ઉચ્ચ સપાટી તરફ જે કાંઈ પણ નિર્ણય હોય એ મળે એ અમલમાં જ મૂકવાનો હોય છે. એ પોતાની રીતે કાંઈ પણ નવો નિર્ણય લઈ શકતા નથી. વાર્તાની સંચાલનની ત્રીજી સપાટી તળ સપાટી સંચાલન. હવે આપણે છે એ તળ સપાટી સંચાલનના કાર્યો ડિસ્કસ કરવાના હોય છે કે તળ સપાટી સંચાલનની અંદર કયા કયા કાર્યો જોવા મળે છે. ત્રીજું કાર્ય છે કે પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું. કે તળ સપાટી છે કે આપણે ડેલી રોજ કઈ રીતે કવર કરવું એનું આયોજન કરવું. કે આજે આપણે છે કેટલું કામ કરવું છે, કેટલું ને કયા અંશું કે કયું કામ શોધવું છે એનું આયોજન છે એ નક્કી કરવું. એના પછીનું કાર્ય છે
છે, કામદાર છે એને લગતા કાર્યો કરો. કેવા? તો કે કોઈ મજૂર કોઈ સારું કામ કરતો હોય તો એને થોડો ઘણો આગળ લેવો, બઢતી કરવી. બઢતી એ કે જે જગ્યાએ છે એ જગ્યાએ એને પ્રમોશન આપી અને બીજી એના કરતાં સેજ ઊંચી પોસ્ટ ઉપર મૂકવો તો એને બઢતી કરે છે. તો કે કોઈ મજૂર એવું હોય કે જે સારું કામ કરતો હોય અને એને નોલેજ હોય તો એને છે એ બઢતી આપવી. કોઈ વ્યક્તિ એવો હોય કે જે સારું કામ ન કરતો હોય એને બદલી કરી આપવી, એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ કામ કરી લેવો, અથવા તો તાલીમ આપવી. કોઈ વ્યક્તિ એવો હોય, નવાઈ હોય અથવા તો કંઈ કામ ન સમજાતું હોય તો એને કામ કરવાની તાલીમ આપવી. ઇન્શોર્ટ જેટલા મજૂર છે, કામદાર હોય છે એને છે કાં તો સારું કામ કરતા હોય તો ઊંચી પોસ્ટ પર મૂકવા, બઢતી આપવી, અથવા તો સારું કામ મજૂર ન કરતો હોય તો એને તાલીમ આપવો, અથવા તો મજૂરને તાલીમ આપવી. આ બધા કામ છે એ કરવાના. તો કે પોતાના આગળ છે અથવા સાવ મજૂર હોય છે, લેબર હોય છે, એની બઢતી બદલી તાલીમ એના અંગેના નિર્ણય કરવો. એના પછીનું કાર્ય હોય છે કામદારોને કામ કરવા માટે એમને છે કે સાધન સામગ્રી અને કાચો માલ સામાન
ડેઈલી રોજબરોજના છે સામાન્ય કાર્યો જોવાના હોય છે. તો કે જે કર્મચારી હોય છે, મજૂર હોય છે, એમને કાંઈ પણ પ્રોબ્લમ હોય તો એ નાણાકીય પ્રોબ્લમ લઈને આપણે ડાયરેક્ટ સંચાલક મંડળ પાસે પહોંચે કે જે તળ સપાટીએ જે નિરીક્ષકો હોય છે એ કર્મચારીના પ્રશ્નો છે એને જ સોલ્વ લઈ આવવાનું હોય છે, એને જ છે એ સમસ્યા ઉકેલવાની હોય છે. એટલે કહે છે કે તળ સપાટીએ જે મજૂરો છે, કર્મચારીઓ વર્ક કરે છે, કામ કરે છે, એમને કાંઈ પણ સમસ્યા હોય તો એનો ઉકેલ છે એ નિરીક્ષકોએ જ લાવવા એ મજૂર છે પ્રશ્ન લઈને છે સંચાલક મંડળ પાસે અથવા તો વિભાગીય અધિકારીઓ પાસે જવા ન જોઈએ. ઇન શોર્ટ કે મજૂરોને કર્મચારીઓને કાંઈ પણ પ્રશ્ન હોય તો ડાયરેક્ટ સંચાલક મંડળ પાસે કે વિભાગીય અધિકારીઓ પાસે ન જવા જોઈએ. જે નિરીક્ષકો છે એને જ ટ્રાય કરવાની કે મજૂરનો કર્મચારીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય. જો બહુ મોટો પ્રશ્ન હોય સોલ્વ ન થાય તો છે એને મધ્ય સપાટી સુધી પહોંચાડવાનો, નહીંતર પોતાની રીતે છે એનો ઉકેલ લઈ આવવાનો. એના પછીનું કાર્ય છે અને દસમું કાર્ય હોય છે કે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓનો વ્યવહાર, કામદારોના સૂચનો, ફરિયાદ મધ્ય સપાટીએ મોકલવા. કે તળ સપાટીએ જે વ્યક્તિ છે ઉચ્ચ સપાટીએ તો કોઈ દિવસ કાંઈ વાતચીત કરવાની થતી જ નથી. કામદારોના કાંઈ પણ પ્રશ્ન હોય, કામદારોએ અઠવાડિયા દરમિયાન કઈ રીતે કામ કર્યું છે એનો વ્યવહાર, કોઈ પણ મજૂર હોય તો એની કાંઈ પણ ફરિયાદ હોય, કાંઈ પણ સૂચનો હોય એ અહેવાલ તૈયાર કરી અને મધ્ય મોકલવું. તો ઇન શોર્ટ તળ સપાટી હોય છે એ ત્યારે એ છે કે ઉચ્ચ સપાટીએ ઓછું જેમને છે એ માહિતી આપવાનું થાય છે. એ છે વધુને વધુ માહિતી મધ્ય સપાટીએ પહોંચાડતી હોય છે, મધ્ય સપાટી ઉચ્ચ સપાટીએ પહોંચાડતી હોય છે. એનું આ લાસ્ટ કાર્ય છે કે આખા વીક દરમિયાન છે સૂચનો, કર્મચારીઓની ફરિયાદનો અહેવાલ તૈયાર કરી અને મધ્ય સપાટીએ મોકલવું. તો આ છે સપાટી નિરીક્ષકોની સપાટી અથવા તો કાર્યકારી
કામદારોના કાર્યનું નિરીક્ષણ કરો કે જે મજૂર છે, કામદાર છે, એ બરોબર રીતે કામ કરે છે કે નહીં એ જોવું એ પહેલું કાર્ય છે. ત્યાર પછી બીજું કાર્ય શું હતું કે કામદારોના શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરો. જે કામદાર હોય છે, મજૂરો હોય છે, એમનો જુસ્સો વધારો, એમને પ્રોત્સાહન આપવું કે જેથી છે એ વધુ ને વધુ કામ છે એ આપવું થઈ શકે. એના પછી ત્રીજું કાર્ય છે પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરો કે પોતાનો વિભાગ છે કઈ રીતે ચલાવવો, આખા દિવસનું છે એ ટાઈમ ટેબલ બનાવવું, આયોજન કરવું કે આખા દિવસ દરમિયાન છે કયું કામ આપણે કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, કયા કર્મચારીને કયા મજૂરને કયું કામ સોંપવાનું છે એ આખું રોજિંદું આયોજન તૈયાર કરવું. એના પછીનું કાર્ય છે કર્મચારીઓને લગતા કાર્યો કરવામાં દાખલા તરીકે બઢતી મજૂરી તાલીમ વગેરે. નેક્સ્ટ કાર્ય શું છે તો કે કર્મચારીઓને લગતા કાર્યો કરવા કે બઢતી બધું તાલીમ આપવી. બઢતી એટલે કે કોઈ મજૂર છે એ સારું કામ કરે છે તો એને થોડી ઘણી ઓછી પોસ્ટ પર લઈ જવાની કર્મચારીમાં, અથવા તો બદલી કરવી કે મજૂર છે સારું કામ નથી કરતો તો એની જગ્યાએ કોઈ બીજો મજૂર લઈ જવો, કામદારો હોય છે